અવાર નવાર સુરેન્દ્ર ઝુલાના લખતરમાં આવેલા કેનાલ મીડિયાને નજરે આવતી હશે, ત્યારે ફરી એકવાર લખતરમાં આવેલ નર્મદા કેનાલનું રહસ્ય બહાર આવશે. આ રહસ્ય જોતાની સાથે જ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે નર્મદા કેનાલની પ્લેટો ખસી હોવાથી હનરતનો ભય લખતરવાસીઓ ઉપર મંડળાઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. કેમ કે લખતરના ઢાંકી પંપિંગ સ્ટેશનમાં નીકળી સુરેન્દ્રનગર અને બોટાદ શાખામાં પાણી પૂરું પાડતી 14,000 ક્યુસેક પાણીની વહન ક્ષમતા ધરાવતી નર્મદાની મેઇન કેનાલમાં લખતરથી સુરેન્દ્રનગર તરફના વણાગામ બાજુના રોડે ઘણી જગ્યાએ નર્મદા કેનાલમાં મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અને આ બાબતે તંત્ર નજરઅંદાજ કરી રહ્યું છે. અને જો આ ગાબડા જલ્દી ગંભીરતાથી સમજીને રિપેર નહીં કરાય તો મોટી હોનારત સર્જાઈ શકે અને હજારો ક્યુસેક પાણી બાજુના ખેતરોમાં વહી જાય તેમ છે, જેનાથી હજારો હેક્ટર જમીન ધોવાઈ જવાની ભીતિ ઉત્પન્ન થઈ રહી છે. ત્યારે શું તંત્ર ત્વરિત પગલાં લેશે કે પછી આગ લાગશે ત્યારે કૂવો ખોદવા બેસશે? આ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. બજરંગપુરા કેનાલ ઉપર અત્યારે હાલ મોટા મોટા ગાબડા જોવા મળ્યા છે. શું તંત્ર આ ગાબડા પૂરશે કે મોટી હોનારત થવાની રાહ જોશે? તંત્ર આના વિશે શું કામ કરશે? અલ્પેશ વાડે, 724 ન્યૂઝ, સુરેન્દ્રનગર.